નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય 23 માં 9 ગ્રામર માં આપણે ટોપિક નંબર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખી ગયા છીએ. એ જ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું અત્યારે આપણે રિવિઝન કરી રહ્યા છીએ. જ્યારે પણ ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ જ્યારે એક પ્રત્યક્ષ માંથી પરોક્ષ માં રૂપાંતર કરવાનું હોય ત્યારે જો રિપોર્ટિંગ વર્ગ કોઈ પણ પ્રકારનું વર્તમાન કાળ કે ભવિષ્ય કાળનું હોય ત્યારે ડાયરેક્ટ સ્વીટમાં ડીએસ ના વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો હોતો નથી, પરંતુ માત્ર તમારે કરતા એની કર્મવૃત્તિ એની સંબંધિત વૃત્તિમાં ફેરફાર કરવાનો થાય છે. બીજું, જ્યારે વિધાય વાક્ય હોય ત્યારે માત્ર સેન્ડ ટુ નું ટોલ્ડ કરવાનું હોય છે અને બે વાક્યને જોડવા માટે તેનો ઉપયોગ થાય છે, પછી એ કોઈ ફેરફાર કરવાનું રહેતો નથી. પરંતુ કોઈ પણ વાક્ય માં આરબી કોઈ પણ પ્રકારનું ભૂતકાળ હોય ત્યારે ડાયરેક્ટ સ્પીચના કાળમાં ફેરફાર કરતી વખતે કાળમાં પરિવર્તન થાય છે, ક્યાં કાળનું ક્યાં કાળમાં પરિવર્તન થાય એના વિશે વિગતવાર જોઈએ તો સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળ પરિવર્તન થાય, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળમાં, પૂર્ણ વર્તમાન કાળનું પૂર્ણ ભૂતકાળમાં અને સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય છે. ત્યારબાદ આપણે ભૂતકાળ લઈએ તો સાદા ભૂતકાળનું પરિવર્તન પૂર્ણ ભૂતકાળમાં, ચાલુ ભૂતકાળનું ચાલુ પૂર્ણ ભૂતકાળમાં, પૂર્ણ ભૂતકાળનું રૂપાંતર પૂર્ણ ભૂતકાળ જાય છે. ત્યારબાદ જોઈએ તો ભવિષ્યકાળ, તો ભવિષ્યકાળને કોઈ કાળમાં રૂપાંતર થતું નથી, પરંતુ તેના સહાયકારક ક્રિયાપદ નું ભૂતકાળ કરવામાં આવે છે. દાખલા તરીકે કેન હોય તો કેન નું કોડ, સેલ નું કોડ, મે નું કોડ, મે નું માઇન્ડ, મસ્ટ હોય તો મસ્ટ નું મસ્ટ જ રહે, ઓટ ટુ હોય તો ઓટ ટુ. પરંતુ મિત્રો, જો આ ભવિષ્યકાળ ના સહાયકારક ક્રિયાપદ હોય અને એ ભૂતકાળમાં જ આપેલ હોય તો એ ભૂતકાળમાં જ રહે છે. એનું ફરીવાર પાછું વીર નું હુડ, વીર નું હુડ પહેલા પછી હુડ નું વીર થતું નથી, એ ખાસ યાદ રાખો. તો મિત્રો, આરબી ભૂતકાળમાં હોય ત્યારે આપણે કાળમાં અને આરબીમાં પરિવર્તન શું કરીએ છીએ એ ફરીવાર રિવિઝન કરી લઈએ. તો અહીં એક વાક્ય આપેલ છે કે કિંજલ સેડ, કિંજલ સેડ, આઈ ઓફન ફોરગેટ માય ફ્રેન્ડ માય થિંગ્સ એટ માય ફ્રેન્ડ પ્લેસીસ. આઈ ઓફન ફોરગેટ, હું વારંવાર ભૂલી જાઉં છું માય થિંગ્સ, એટલે કે મારી વસ્તુ હું વારંવાર ભૂલી જાઉં છું એટ માય ફ્રેન્ડ્સ પ્લેસીસ, હું મારા મિત્રની ઘરે અથવા તો મારા મિત્રના સ્થળે વારંવાર મારી વસ્તુઓ ભૂલી જાઉં છું. તો જ્યારે એનું ઇન્ડાયરેક્ટમાં પરિવર્તન કરવાનું હોય અને ત્યારે આ ઇંજલ છે એ બોલનાર છે, એટલે ફર્સ્ટ પર્સન થયું. ત્યારબાદ જે સાંભળનાર છે એ બીજો પુરુષ થયો, એટલે કે જયારે પહેલો પુરુષ હોય એ હંમેશા આય હોય છે અને બીજો પુરુષ હોય એ હંમેશા સાંભળનાર હોય છે. એટલે કે સાંભળનાર અને બોલનાર બેને ભેગા કરીએ ત્યારે એ આરબી બનતું હોય છે. તો આપણે કિંજલ છે બોલનાર અને પહેલો પુરુષ તરીકે આપણે મૂકવું, ત્યારબાદ સાંભળનાર છે એ બીજો પુરુષ તરીકે મૂકવું. એટલે કે જો સેડ ટુ હોય તો સેડ ટુ નો મતલબ થાય કે બીજાને કંઈક કહ્યું, જો સાંભળનાર હોય તો સાંભળનાર ને કંઈક કીધું હોય અને સેડ ટુ આવે તો એનું ટોલ્ડ કરવાનું વિધાન વાક્યમાં. કિંજલ ટોલ્ડ અક્ષર, કિંજલ ટોલ્ડ અક્ષર બે વાક્યને જોડવા માટે કન્જંક્શન તરીકે વિધાન વાક્યમાં ટેટનો ઉપયોગ થાય છે. એટલે હવે ટેટ મૂકતા પછી જો ડાયરેક્ટ સ્પીચના પહેલો ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં પહેલો પુરુષ હોય તો પહેલા પુરુષનું રૂપાંતર આરબીના કરતા, એટલે કે પહેલા પુરુષનું રૂપાંતર પહેલા પુરુષ પ્રમાણ થશે, એટલે પહેલો પુરુષ આરબીના એટલે કે રિપોર્ટિંગ વર્ગમાં કિંજલ છે. એટલે કિંજલ માટે બને ત્યાં સુધી નામનું નામ હોય એના કરતાં આપણે સરનામું વધારે મૂકવું ઈઝી રહેશે. એટલે કે કિંજલની જગ્યાએ આપણે સી મૂકી શકીએ. પછી ઓફરનું ઓફર મૂકી દેવાનું, કારણ કે એ પારદર્શક શબ્દ છે. ત્યારબાદ આપણે ફરગેટ મૂકવું છે એ સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદમાં મૂળ રૂપ આવે, પરંતુ સાદા વર્તમાન કાળનું રૂપાંતર સાદા ભૂતકાળમાં મૂકતું હોય છે. એટલે કે સી ઓપન ફરગેટ ટુ ભૂતકાળ, એટલે ડી ટુ ભૂતરૂપ શબ્દ થાય છે. ત્યારબાદ આઈ કરતા
અમે છે કે વાયની સમજીભક્તિ અહીંયા કર્તા તરીકે છીએ એવું જેની સમજીભક્તિ અને કર્તૃભક્તિ બંને એક જ થાય છે એટલે કે હર ઉપાસે ત્યારબાદ થેન્ક્સ નું થેન્ક્સ અને એટ નું એટ ત્યારબાદ પાછું માય તો માયનું પણ હર જ થાય છે એટલે ફ્રેન્ડ્સ બેસિક્સ આ રીતે આપણે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ કરીએ છીએ પરંતુ મિત્રો ઘણી વાર એવા શબ્દો આવે છે કે જેથી કરીને આપણે સહાયકારક ક્રિયાનું પ્રશ્નાર્થ પૂછાતા હોય તો આપણે આર્મીમાં આપણે સેટ ટુ બદલે આ ફોલ્ડને બદલે આસન મૂકવું પડે છે ત્યારબાદ બે વાગે કરવાને હિટ અથવા વેધર સહાયકારક ક્રિયા પર નું પ્રશ્નાર્થ પૂછાય ત્યારે આપણે હિટ અથવા વેધર પણ એમાં આપણે નાનો શબ્દ છે એટલે આપણે હિટ મૂકીએ છીએ ત્યારબાદ કાર્ડ પ્રમાણે રિવિઝન થતું હોય છે તો આપણે એક વાક્ય લઈ કે સી સેન્ડ ટુ મી પછી લઈ આપણે જો સહાયકારક ક્રિયા પ્રશ્નાર્થ ડઝ યોર ફાધર નો મી પ્રશ્નાર્થ ચિહ્ન જો સહાયકારક ક્રિયા પ્રશ્નાર્થ દ્વારા જો કોઈ પણ વાક્યનો દિવસ કરવું હોય અને ત્યારે આપણે સેન્ડ ટુ નું શું કરવાનું કોલ્ડ એટલે આપણે લખવા સેન્ડ ટુ નું આસ્ક મૂકવાનું એટલે કે આપણે સી આસ્ક મી બે વાક્યને જોડવા માટે આપણે મૂકવાનું ઇફ બરાબર પછી જો આપણે બીજો પુરુષ કોને અનુસરે બીજો પુરુષ યોર છે કોને અનુસરે જો ખબર ના પડે તો હાથને કપી દેવું એટલે કે યુ છે બીજો પુરુષ અનુસરે તો બીજો પુરુષ મી છે એને કર્તવ્યક્તિ શું થાય તો આઈ આઈ ની સમજીભક્તિ શું થાય માય એટલે કે માય ફાધર લખવાનું માય ફાધર અને સાદો વર્તમાન કાળ થઈ કેવો પરિવર્તન પામે સાદા ભૂતકાળમાં સાદા ભૂતકાળમાં પરિવર્તન પામતો હોય તો નવો શું થાય ભૂતકાળ ન્યુ હવે મી છે કોની કરતો ભક્તિ તો પેલા પુરુષ જાઓ પેલા પુરુષ જાઓ પેલો પુરુષ કોણ છે તો કઈ સી છે તો એની કરતો ભક્તિ શું થાય હર એટલે કે મિત્રો આ રીતે આપણે ડાયરેક્ટ નું ઇન્ડાયરેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું પરંતુ સાયકલ ક્રિયા માટે જો ડબલ પણ હોય તો ડબલ્યુ નું ડબલ્યુ છે તો હિત કે વેધર મુકાતું નથી આ રીતે બધાય પેરેગ્રાફ નું આપણે ડાયરેક્ટ નું ઇન્ડાયરેક્ટ કરી શકીએ તો મિત્રો હવે અહીં આ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ નું રિવિઝન પણ આપણે પૂર્ણ કરીએ છીએ